हेलो एवरीवन, गुड मॉर्निंग। चलो तो लास्ट वीडियो नी अंदर जे आपणे एमाइन संयोजनो हता एनी बनावट विषेनी चर्चा करता था। एटले छेल्ले आपणे जे हिंसबर्ग प्रक्रिया कहतो ए हिंसबर्ग प्रक्रिया नो उपयोग करी अने आपणे एमाइन संयोजन छे एनी बनावट जोई। पण आ जेटली बनावटो समझाता ए बनावटो लई ए आपणे एलिफेटिक अने एरोमेटिक माटे पण केवी तो के सादी प्रक्रिया अथवा के अनुरागी विस्थापन प्रक्रिया समझाता। तो हवे आपणे जोवुं छे के एनिलिंग संयोजनो होय ए एनिलिंग नी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया। जो केन्द्रानुरागी प्रक्रिया नी अंदर शुं थाय तो बहारथी आवनारो जे केन्द्रानुरागी प्रक्रिया छे ए इलेक्ट्रॉन धनिक स्पीसीज होय, एटले के इलेक्ट्रॉन वधु पड़ता धरावतो होय एवी स्पीसीज होय। અને જ્યારે આની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જેની અંદર ઇલેક્ટ્રોન ની ઉણપવાળા સંયોજનો છે એ પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય છે, તો આટલી બધી પ્રક્રિયાઓમાંથી આપણી બધી મોસ્ટ ઓફ પ્રક્રિયાઓ છે એ ધોરણ 11 ની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ભણી ગયા છીએ અથવા આગળની ચેપ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક ભણી ગયા છીએ। ફક્ત એની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહ છે એ બદલાય છે, બાકી ઉદીપકો જે તમે વાપરો છો એ જ ઉદીપકો પણ એ જ વાપરવાના છે। તો એની અંદર આપણે જોઈએ તો કે જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું છે, તો કે એરોમેટિક એમાઇન સંયોજનો છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે એ તમને આપે છે, જ્યારે એલિફેટિક છે એમાં શક્ય નથી, બરોબર છે। જ્યારે NH2 સમૂહના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ની ઘનતા વધુ હોવાથી, એટલે NH2 સમૂહનો આપણે જો સંબંધન બંધારણ દોરીએ તો એની અંદર આપણને ઓર્થો અને પેરા સ્થાનની અંદર ઇલેક્ટ્રોન છે એની ઘનતાની અંદર શું જોવા મળ્યો હોય વધારો, એટલે કે જો જે ઓર્થો સ્થાન હતું ત્યાં બે ઇલેક્ટ્રોન આવશે એટલે એ ઓર્થો સ્થાન ઉપર રહેલા કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવશે। આવું તમે સંબંધન બંધારણ જે દોર્યા એની અંદર તમને ખબર પડી હશે, બરોબર છે, જે આપણે આગળ દોરેલા પણ છે। તો એની અંદર એ ઓર્થો અને પહેલા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન છે એની સંખ્યામાં શું હોય વધારે હોય, પરિણામે તમને કે ઓર્થો અને પહેલા સ્થાનમાં વિસ્થાપિત થતી નિપજ છે એવી તમને સંયોજન છે એ આપે છે। એટલે આપણે એવી બ્રોમિનેશન, નાઇટ્રેશન, બરોબર છે, સલ્ફોનેશનની પ્રક્રિયા છે, તો આવી બધી પ્રક્રિયાઓ છે એના માટે આપણે જોવાની છે। થોડું ઘણું થોડા કરતા અલગ છે, શું અલગ છે એ આપણે જોઈએ। તો પહેલા આપણે ચર્ચા કરવી છે બ્રોમિનેશનની। તો બ્રોમિનેશન એટલે શું, એની અંદર કેવા પ્રક્રિયકો હોય અને કેવી નિપજ મળે છે એ આપણે ચર્ચા કરીએ। તો કે ઓરડાના તાપમાન એટલે આપણું રૂમ ટેમ્પરેચર છે, એ રૂમ ટેમ્પરેચર એ મારે કોની સાથે, તો કે એનિલિન છે એ એનિલિનની બ્રોમિન જળ સાથે। તો જો બ્રોમિન જળનો ઉપયોગ કરો એટલે તમારે જેટલા બ્રોમિનના અણુઓ છે એની જરૂર પડતી હોય એટલા તમને મળી રહે છે, બરોબર છે। એટલે બ્રોમિન જળ સાથે કઈ પ્રક્રિયા, તો કે પ્રક્રિયા કરી એટલે કઈ, તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ ત્યારે આપણને જે નિપજ મળે છે કેવી મળે છે, તો કે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિનના તમને શું જોવા મળે, તો કે સફેદ રંગના અવક્ષેપ છે, એક સફેદ રંગના અવક્ષેપ તમને જોવા મળે છે। એટલે આપણે એને પ્રક્રિયા સ્વરૂપે દર્શાવીએ તો દાખલા તરીકે હું અહીંયા એનિલિનનો અણુ લઉં છું એટલે NH2, જેને આને આપણે શું કહેશું, તો કે એનિલિન, અથવા તમે બીજું શું વાપરી શકો, તો કે બ્રોમિન જળ, શું વાપરી શકશો, બ્રોમિન જળ, આનો તમે ઉપયોગ કરી શકો છો। તો હવે જો આપણે શું કરવાનું છે, તો કે જે અહીંયાથી તમને જે નિપજ મળવાની છે એ નિપજ કેવી મળવાની છે, તો કે જો એક સાથે તમને ઓર્થો અને પેરામાં અલગ અલગ નિપજ મળતી
નથી નિપજ સુખ મળે છે તો કે એના ઓર્થો બંને સ્થાનની અંદર બ્રોમિન જોડાયેલા છે અને એના પેરા સ્થાનની અંદર પણ બ્રોમિન જોડાયેલો છે એવી નિપજ મળે એનો મતલબ શું થાય તો કે જો જ્યાં અહીંયા ઓર્થો સ્થાનમાં રહેલો હાઇડ્રોજન અહીંયા પેરા સ્થાનમાં રહેલો હાઇડ્રોજન અને અહીંયા ઓર્થો સ્થાનમાં રહેલો હાઇડ્રોજન છે એ ત્રણે ત્રણ હાઇડ્રોજન એ આવા ત્રણ બીઆર સાથે શું થાય છે જોડાય છે એટલે વત્તા ત્રણ ને ત્રણ મોલ એચ બી આર આવી નિપજ મળે તો કુલ આપણી પાસે છ બ્રોમિન હતા એ છ માંથી હવે ત્રણ બીઆર કોના સાથે જોડાયા તો કે ત્રણ હાઇડ્રોજન સાથે બરોબર છે અને બાકી વધેલા ત્રણ બીઆર છે હાઇડ્રોજન ની જગ્યાએ જોડાયા તો આપણને જે નિપજ મળી શું મળી તો કે 2 4 6 ટ્રાય બ્રોમો એનિલિન 2 4 6 ટ્રાય બ્રોમો એનિલિન તમને આ નિપજ મળે છે પણ જો મારે આવું એક સંયુક્ત બંધારણ એટલે કે 2 4 6 ટ્રાય બ્રોમો એનિલિન ધરાવતું બંધારણ જોતું નથી તો મારે શું કરવું પડે કે મારે ખાલી પેરા સ્થાનની અંદર જ ભાઈ બ્રોમિન જોઈએ છે એટલે ટૂંકમાં એક વિસ્થાપિત એવો મારે વસ્તુની જરૂર પડે તો મારે આ પ્રક્રિયા કરતા પહેલા શું કરવું પડે તો એક સ્ટેપ પ્રક્રિયાનું વધારવું પડે છે એટલે એ જોઈએ એટલે બીજા કરતાની અંદર અલગ શું છે કારણ કે બીજી બધા ચેપ્ટરની અંદર તમે જે આલ્કોહોલની પ્રક્રિયા જોઈ કે ટોલ્યુઇનની પ્રક્રિયા જોઈ તો એની અંદર તમને ઓર્થો અને પેરા બંને અલગ અલગ નિપજો મળતી હતી પણ આની અંદર તમને ઓર્થો પેરા સ્થાનની અંદર સંયુક્ત નિપજ મળે છે તો એમાંથી મારે માત્ર એક જ વિસ્થાપિત છે એમોનિયાનું વ્યુત્પન્ન મેળવવું હોય તો શું કરવું પડે તો આપણે જોઈએ કે જો માત્ર એક જ વિસ્થાપિત એનિલિન છે એ એનિલિનનું વ્યુત્પન્ન મેળવવું હોય તો NH2 સમૂહનું પ્રથમ શું કરવું પડે તો કે પ્રથમ એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસિટાઇલેશન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરવામાં આવે છે એટલે તમને શું કીધું કે જો તમારે એક વિસ્થાપિત એનિલિન છે એનું વ્યુત્પન્ન છે એ વ્યુત્પન્ન મેળવવું હોય તો તમારે સૌપ્રથમ NH2 સમૂહ છે એનું પ્રથમ એસિટિક એનહાઇડ્રાઇડ વડે શું કરવું પડે તો કે એસિટાઇલેશન ની પ્રક્રિયા કરવી પડે અને પછી તમે એનું આગળ શું કરો તો કે આ એસિટાઇલેશન ની પ્રક્રિયા કરો એટલે પ્રક્રિયાના અંતે મળતો પ્રક્રિયાના અંતે મળતો વિસ્થાપિત એટલે જો આ પ્રક્રિયા કરી છે તો મને પ્રક્રિયાના અંતે શું મળશે તો કે એમાઇડ મળશે તો એ વિસ્થાપિત એમાઇડ નું જળ વિભાજન કરતા મોનો વિસ્થાપિત એમાઇડ મળે છે જો પ્રક્રિયા જોઈએ આપણે આઈડિયા તો સૌપ્રથમ મારે શું કરવું પડશે તો કે જે મારી પાસે પ્રક્રિયકની અંદર જે એનિલિન લીધું છે એટલે બેન્ઝીન રિંગ ઉપર NH2 ચાલો આનું નામ શું થાય તો કે એનિલિન આ એનિલિન ની પ્રક્રિયા મારે એસિટિક એનહાઇડ્રાઇડ એટલે એનું બંધારણ કંઈક આવા પ્રકારનું થાય આ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે હું પ્રક્રિયા કરું ત્યારે ઉદ્દીપક તરીકે મારે કોની જરૂર પડે તો કે પિરિડીન ની જરૂર પડે છે એટલે અહીંયા શું આવશે તો કે પિરિડીન આની આપણે જરૂર પડી તો જો થાય છે શું એ ખાસ આપણે ધ્યાને લેવાનું છે એટલે અહીંયાથી આપણે બે ભાગ પડે છે બે ભાગ પડે એની અંદર શું તો કે સમજવા માટે આ એનિલિન ની અંદર રહેલા નાઇટ્રોજન સાથેના બે હાઇડ્રોજનો આવી રીતે લખું જો ક્યાંથી ભાગ પડે તો સારું લાગ્યા એક બાજુ
ઓક્સિજન છે એ બે આપણે અહીંયા થી બે ભાગ પાડી તો આ ઓક્સિજન છે એ માઇનસ ડેલ્ટા બને કાર્બન કેવો બનવાનો પ્લસ ડેલ્ટા એટલે અહીંયા થી એક હાઇડ્રોજન છે એ અહીંયા રહેલા ઓક્સિજન સાથે જોડા અને અહીંયા રહેલો જે કાર્બન છે એ કોની સાથે જોડાવાનો છે તો કે નાઇટ્રોજન સાથે જોડાવાનો છે એટલે તમને નિપજ તરીકે જે બંધારણ મળે એ બંધારણ કંઈક આવા પ્રકારનો હોય કે જેમાં નાઇટ્રોજન છે એની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે હવે જો C ડબલ બોન્ડ O CH3 આટલો ભાગ છે કોની સાથે જોડાવા જશે તો કે એકલો ભાગ છે એ નાઇટ્રોજન સાથે જોડાશે એટલે આ કાર્બન છે એ આ નાઇટ્રોજન સાથે જોડાવાનો એટલે તમને હવે શું મળવાનું તો કે આની સાથે CO CH3 આવું સંયોજન જોડાઈ અને તમને મળશે આનું નામ લખવું હોય તો N ફિનાઇલ ઇથેને માઈલ શું લખાય N ફિનાઇલ N ફિનાઇલ ઇથેને માઈલ અથવા આને કહેવાય એસિટેની લાઈલ બરાબર છે બે નામથી ઓળખાય ત્યારે જો અહીંયા આપણી પાસે વધ્યું તું શું તો કે ભાઈ CH3 C ડબલ બોન્ડ O અહીંયા O વધ્યા હતા એની સાથે કોણ જોડાવાનું હાઇડ્રોજન અને શું H જોડાયેલું એસિટિક એસિડ છે એ શું બને છૂટું પડે છે તો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આની આપણે બ્રોમિનેશન ની પ્રક્રિયા છે એ બ્રોમિનેશન ની પ્રક્રિયા કરવાની છે કોની સાથે તો કે આની સાથે તો જો હું આની પ્રક્રિયા કોની સાથે કરું છું તો કે Br2 સાથે કરું છું બરાબર છે એટલે આ પ્રક્રિયા કઈ થઈ તો કે બ્રોમિનેશન ની તો જો બ્રોમિનેશન ની પ્રક્રિયા ની અંદર જોઈએ તો અહીંયા હાઇડ્રોજન રહેલો હોય તો Br2 છે એટલે આપણી પાસે કેટલા બ્રોમિન છે તો કે બે બ્રોમિન છે એટલે એક અહીંયા થી હાઇડ્રોજન અને એક અહીંયા થી બ્રોમિન એટલે બંને ભેગા થઈ અને શું પડે તો કે HBr એટલે તમને જો કે જે નિપજ મળવાની છે નિપજ કેવી મળવાની તો નિપજ તમને આવી કંઈક મળવાની છે ભાઈ બેન્ઝીન રિંગ ઉપર NH C ડબલ બોન્ડ O CH3 આવો સમૂહ જોડાયેલો છે અને અહીંયા નીચે શું જોડાઈ જશે Br જોડાઈ જશે તો જો તમને હવે પહેલા સ્થાનની અંદર બ્રોમિન જો જોયો તો એ તમને મળ્યો તો આને શું કહેવાય કે પેરા બ્રોમો એસી ટેની લાઈડ બરાબર છે ચાલો હવે આપણું છેલ્લું સ્ટેપ આનું શું કરવાનું છે તો કે ભાઈ પ્રક્રિયાના અંતે જે વિસ્થાપિત આપણને જે એમાઇન સંયોજન મળે છે એનું જળ વિભાજન કરવાનું છે જળ વિભાજનની પ્રક્રિયા કરવું એટલે H2O સાથે પ્રક્રિયા કરવાની થાય તો બે પ્રકારના આયનો હોય H પ્લસ અને OH માઇનસ આયન જો થાય છે શું તો કે અહીંયા નાઇટ્રોજન છે આ કાર્બન પ્લસ ડેલ્ટા બનવાનો નાઇટ્રોજન છે માઇનસ ડેલ્ટા બનવાનો તો OH છે કોની સાથે જોડાવાનો તો કે ભાઈ CH3 C ડબલ બોન્ડ O સાથે અહીંયાથી બે ભાગ પડે એટલે જો તમને જે નિપજ મળે એ નિપજ ની અંદર બે ભાગ ત્યાંથી પડ્યા એટલે નાઇટ્રોજન સાથે H આવ્યો બરાબર છે હવે એક અહીંયાથી H પ્લસ હતો એ કોની સાથે તો કે નાઇટ્રોજન સાથે જોડાવાનો એટલે બની ગયો NH બરાબર છે ચાલો નીચે શું આવ્યું તો કે Br ચાલો અહીંયા વધ્યું શું તો કે ભાઈ આટલું છૂટું કર્યું CH3 C ડબલ O અને એની સાથે OH જોડાય એટલે એસિટિક એસિડ છે એ શું થયો છૂટો પડ્યો તો આને શું કહેવાય પેરા બ્રોમો એનિલિન અને શું કહેવામાં આવે પેરા બ્રોમો એનિલિન બરાબર છે તો જો આવી રીતે જ્યારે આપણે એક વિસ્થાપિત એટલે કે મોનો વિસ્થાપિત જ્યારે એમાઇન સંયોજન છે એ મેળવવા હોય તો આપણે એનું આવી રીતે પહેલા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવાની અને પછી આપણે એનું જળ વિભાજન એટલે કે બ્રોમિનેશન કરી અને પછી આપણે એનું જળ વિભાજન કરીએ તો આપણને
पेरा ब्रोमो एनिलिन निपज छे એટલે કે મોનોવિસ્થાપિત તમે શું મેળવી શકો છો તો કે એનહાઇડ્રાઇડ સોરી મોનોવિસ્થાપિત એમાઇન સંયોજન છે એરોમેટિક એમાઇન સંયોજન મેળવી શકો છો તો હવે આપણે બોર્ડ નંબર 2 ની અંદર થોડી બીજી માહિતી મેળવીએ કે આ તમને જે NH2 સમૂહ હતો એમાંથી તમે એનહાઇડ્રાઇડ ની અંદર સાથે પ્રક્રિયા કરી એટલે એન ફિનાઇલ ઇથેનેમાઇડ મળ્યું છે એ ઇથેનેમાઇડ નો રોલ શું હોય છે એટલે કે એના લીધે એટલો શું ફેર પડ્યો કે તમને આવનારી નિપજ છે એ પેરા સાલમાં મળી એટલે આપણે હવે એના વિશે થોડી એવી માહિતી મેળવીએ ચાલો તો હવે જે બેન્ઝીન રિંગ ના કાર્બન ઉપર આપણે જોઈએ તો આપણને કઈ આવા પ્રકારનું સંયોજન કે એસિટિક એનહાઇડ્રાઇડ એસિટેનિલાઇડ હતું એ એસિટેનિલાઇડ ની અંદર એ બેન્ઝીન ચક્ર સાથે એક આપણને અલગ ક્રિયાશીલ સમૂહ મળ્યો જે નક્કી કરે છે કે આવનારી જે નિપજ છે એટલે કે આવનારો જે પ્રક્રિયક છે એ કયા સ્થાનની અંદર જશે नाइट्रोजन 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 ऑक्सीजन डबल बंध वाला इलेक्ट्रॉन मेळवे परिणाम तमने जे नव बंधारण मळे એ કંઈક આવા પ્રકારનું હોય કે નાઇટ્રોજન કે જેની પાસે પ્લસ ચાર્જ છે અહીંયા રહેલો કાર્બન તેની સાથે ઓક્સિજન જે ડબલ બંધથી જોડાયેલો હતો એ હવે કેવો સિંગલ બંધથી જોડાયેલો હશે એટલે તમને અહીંયા શું મળશે તો કે ડબલ બંધ જોવા મળશે તો જો તમને આવા બે સંસ્બંધન બંધારણો જોવા મળે છે એ બંધારણની અંદર એટલે પરિણામે જે બેન્ઝીન બને છે એને સરળતાથી પરિણામે બેન્ઝીન વલયને સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ત થતા નથી જ્યારે ખાલી NH3 હોય તો NH3 ખાલી NH2 સમૂહ જોડાયેલો તો નાઇટ્રોજન ના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને સરળતાથી શું થશે પ્રાપ્ત થશે જે રામા સંસ્બંધન ની અંદર એ વપરાય જશે એટલે સરળતાથી પ્રાપ્ત થતા નથી અને પરિણામે જે NHCOCH3 સમૂહ છે એની ક્રિયાશીલ અસર છે એ NH2 સમૂહ કરતા કેવી હોય તો કે પરિણામે અથવા પ્રાપ્ત થતા નથી તેથી NHCOCH3 ક્રિયાશીલ સમૂહોની અસર NH2 સમૂહ કરતા કેવી હોય તો કે ઓછી હોય છે અને પરિણામે તમને એમાં 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન એવું નિપજ મળતી નથી એટલા માટે આપણે એનું પહેલા
એસિટિલેશન કરે છે એટલે કે એસિટિક એન્હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા દર્શાવ્યું. તો આ હતું ડોમિનેશન. હવે આપણે બીજા નંબરની પ્રક્રિયા જોઈએ, નાઇટ્રેશન. ચાલો તો નાઇટ્રેશન ની અંદર શું છે, તો કે એનિલિન છે, એ એનિલિન નું કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો જોઈએ કે એનિલિન ની, આમ તો તમને ઉદ્દીપક અને પ્રક્રિયકો ખબર જ છે, એનિલિન ની સાંદ્ર H2SO4 ની હાજરીમાં સાંદ્ર HNO3 સાથે 288 કેલ્વિન તાપમાન પ્રક્રિયા કરતા ઓર્થો અને પેરા નાઇટ્રો એનિલિન તથા મેટા નાઇટ્રો એનિલિન પણ નિપજ મળે છે. તો જો આમ આપણે નાઇટ્રેશન ની એવી પ્રક્રિયા જોઈએ તો આપણને ઓર્થો અને પેરા બંને જ નિપજ મળતી હોય છે, પણ જ્યારે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ એટલે કે એનિલિન છે, એ એનિલિન ની પ્રક્રિયા તમે સાંદ્ર H2SO4 ની હાજરીમાં કોની સાથે, તો કે સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયા કરો ત્યારે તમને 288 કેલ્વિન તાપમાને આ ત્રણેય પ્રકારની નિપજ છે એ મળે છે. તો એનું કારણ શું છે કે ખાસ કરીને મેટા નાઇટ્રો એનિલિન મળવાનું, તો કે કારણ કે એસિડિક માધ્યમમાં બનતો એનિલિનિયમ એટલે કે NH3+ સમૂહ મેટા નિર્દેશક હોવાથી તમને શું મળે છે, તો કે મેટા નાઇટ્રો એનિલિન એવી નિપજ મળે છે. તો જોઈએ આપણે એની પ્રક્રિયા અને આપણને કેટલા પ્રકારના સંયોજનો મળે છે. દાખલા તરીકે હું અહીંયા બેન્ઝીન રિંગ સાથે અહીંયા શું જોડી દઉં છું, તો કે NH2 સમૂહ. ચાલો આને શું કહેવામાં આવે, તો કે એનિલિન. આની પ્રક્રિયા કોની સાથે, તો કે સાંદ્ર H2SO4 ની હાજરીમાં અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો એવા સમયે તમને ત્રણ પ્રકારની નિપજો છે એ ત્રણ પ્રકારની નિપજો મળે, એટલે જે તાપમાન છે એ તાપમાન કેટલું હશે, તો કે 288 કેલ્વિન તાપમાન. તો જો ત્રણ નિપજો મળી, કઈ કઈ ત્રણ નિપજો મળી, તો જોઈએ કે પહેલી નિપજ તમને કઈ આવા પ્રકારની મળી, કે ભાઈ બેન્ઝીન રિંગ ઉપર NH2 અને એના પેરા સ્થાનમાં છે એ નાઇટ્રો સમૂહનું વિસ્થાપન થયેલું હોય, તો આને શું કહેવામાં આવે, પેરા નાઇટ્રો એનિલિન. શું કહેવામાં આવે, પેરા નાઇટ્રો એનિલિન, બરાબર છે. વત્તા આપણે બીજી પ્રક્રિયાની વાત કરીએ તો બીજી નિપજ છે એ આવા પ્રકારની મળે કે અહીંયા NH2 અને તમને ઓર્થો સ્થાનની અંદર NO2 સમૂહ જોડાયેલો મળે, તો આને શું કહેવામાં આવે, તો કે આને કહેવામાં આવે ઓર્થો નાઇટ્રો એનિલિન. જો અને તમને ત્રીજા પ્રકારની પણ નિપજ મળે છે, એ ત્રીજા પ્રકારની નિપજ છે જે કોના લીધે મળે છે, તો કે એસિડિક માધ્યમમાં બનતો જે NH3 સમૂહ છે એ NH3 સમૂહ છે એ મેટા નિર્દેશક હોવાના લીધે તમને આવી નિપજ મળે કે મેટા નાઇટ્રો એનિલિન. જો બધાના પ્રમાણની વાત કરીએ તો હંમેશા પેરા નિપજ સૌથી વધુ મળે,
એટલે આ નિપજ છે એ તમને 51% જેટલી મળે, જ્યારે આ નિપજ છે એ 47% જેટલી મળે છે, અને જ્યારે આ નિપજ છે એ તમને 2% જેટલી નિપજ મળે છે. તો આવી રીતે તમને આવા ત્રણ નિપજો છે એના મિશ્રણ છે તમને મળે છે. તો માત્ર આપણે હવે એક જ વિસ્થાપિત નિપજ મેળવીએ છીએ કે જો એક વિસ્થાપિત નિપજ મેળવવી હોય તો પહેલા એનિલિન ની પ્રક્રિયા એનહાઇડ્રાઇડ સાથે કરતા એસિટિલેશન થઈ પછી નાઇટ્રેશન કરવામાં આવે છે. ચાલો તો આ પ્રક્રિયા છે કઈ રીતે થાય આપણે બોર્ડ નંબર 3 ની અંદર જોઈએ કે પેલા એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેવી રીતે નિપજ મળે છે. તો આપણે બોર્ડ નંબર 3 ની અંદર કે જેમ આપણે ક્રોમિનેશન ની પ્રક્રિયા જોઈ હતી કે જેની અંદર આપણે શું કરેલું, તો પેલા એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરેલી અને એનેથી આપણને જે એસિટિલિન મળ્યું હતું એ એસિટિલિન નું ક્રોમિનેશન કર્યું હતું. તો હવે આમાં આપણે એનું નાઇટ્રેશન કરશું જેથી કરી અને આપણને નાઇટ્રો એટલે કે એક વિસ્થાપિત એટલે કે મોનો વિસ્થાપિત તમને નાઇટ્રો સંયોજન મળે. ચાલો તો એ આપણે બોર્ડ નંબર 3 ની અંદર ચર્ચા કરીએ. જો આમાં એક યાદ રાખવા જેવી બાબત શું છે, તો કે ઓર્થોપેરા નિપજ તો બધામાં મળે કારણ કે ઓર્થોપેરા નિર્દેશક હોય એટલે, પણ મેટા નિર્દેશક છે એ કેના લીધે, કે મેટા નિપજ કેના લીધે મળે છે એ ખાસ આપણા માટે થોડુંક એવું અલગ વસ્તુ છે. તો જોઈએ પહેલા તો આપણે જે શીખ્યા છે એ પ્રમાણે ભાઈ એનિલિન છે એનું પહેલા આપણે એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે એટલે CH3 CH3. ચાલો આની અંદર વાત કરીએ તો ઉદ્દીપક તરીકે પિરિડીન નો ઉપયોગ કરીશ. ચાલો થવાનું શું, તો અહીંયા આપણે સમજવા માટે જે નાઇટ્રોજન છે એની સાથે જોડાયેલા બંને હાઇડ્રોજન ને આવી રીતે દર્શાવી દઈએ છીએ. ચાલો આને શું કહેવાય, તો કે એનિલિન અને એનહાઇડ્રાઇડ. તો જો થાય શું, તો કે જો અહીંયાથી બે ભાગની અંદર એનહાઇડ્રાઇડ નું વિભાજન થશે, આ બનશે માઇનસ ડેલ્ટા આ બનશે પ્લસ ડેલ્ટા, એટલે અહીંયાથી એક હાઇડ્રોજન છે એ કોની સાથે જોડાવાનો, તો કે માઇનસ ડેલ્ટા એટલે ઓક્સિજન સાથે, અને પરિણામે અહીંયા રહેલો કાર્બન છે નાઇટ્રોજન સાથે જોડાવાનો, એટલે તમને જે નિપજ મળશે એ આવા પ્રકારની નિપજ મળશે. ચાલો આ તો આપણે આગળ કરી ચૂક્યા છીએ એટલે આપણને યાદ હોવું જોઈએ. ચાલો અહીંયા નાઇટ્રોજન એની સાથે, તો કે C(OH)CH3 અને આપણે શું કીધેલું, તો કે એસિટેનિલાઇડ, બરાબર છે. ચાલો તો હવે મારે શું કરવું છે, તો ભાઈ નાઇટ્રોજન એક તો સંયોજન છે એની જરૂર છે એટલે આપણે આની પ્રક્રિયા છે કોની સાથે કરવાની થાય,
तो कि भाई सांद्रा HNO3 288 केल्विन तापमान अने सांद्रा H2SO4 नी हाजरी। तो जो थाय छे शु तो कि HNO3 छे ए HNO3 माथी अहीं रहेला जे બે પ્રકારના આયનો તમને ખબર છે કે HNO3 છે નું વિભાજન કેવી રીતે થયેલું હોય તો કે ભાઈ H+ અને NO3- એમાં ખાલી NO2 તે સમૂહ છે અહીંયાથી બંને જુદા પડ્યા હોય એટલે અહીંયાથી શું થવાનું તો કે બે ભાગમાં વિભાજિત થવાના એટલે તમને જે નિપજ મળવાની છે એ નિપજ કેવી હશે તો કે નિપજ ની અંદર જે નાઇટ્રોજન છે એની સાથે એક હાઇડ્રોજન હતો ને એ હાઇડ્રોજન આમાંથી જોડાશે એટલે પરિણામે વધ્યું શું તો કે પરિણામે ઉપર વધ્યું C ડબલ બોન્ડ O CH3 અને અહીંયા NH2 સમૂહ હતો એમાં જોડાયેલો ચાલો અહીંયા શું આવી જશે તો NO2 સમૂહ અને વત્તા છૂટું શું પડશે તો કે એસિટિક એસિડ તો આને શું કહેવાય પેરા નાઇટ્રોજન આપણે હજી શું કર્યું છે કે આ તો ઉપર હમણાં છે એટલે જો તમને શું મળ્યું આ પેરા નાઇટ્રોએનિલિન અહીંયાના પછીના સ્ટેપમાં મળશે ચાલો અહીંયા મળ્યું શું તો કે ભાઈ અહીંયા હાઇડ્રોજન જે છે હમણાં જોડાયેલો અહીંયા COCH3 જે છે હમણાં જોડાયેલો નાઇટ્રેશન થઈ અને આપણને આવી નિપજ મળી જેને શું કહેવાય પેરા નાઇટ્રો એસિટેનિલિન અથવા એસિટેનિલાઇડ। ચાલો આનું મારે શું કરવાનું છે તો કે જળ વિભાજન કોની સાથે H2 એટલે જળ વિભાજન કરવું એટલે શું મળવાનું છે મને તો કે જળ વિભાજન થી હવે મને જે નિપજ મળવાની છે એ નિપજ તરીકે હવે અહીંયા શું મળશે તો કે NH2 અહીંયા શું આવી જશે નાઇટ્રો સમૂહ જેને શું કહેવાય પેરા નાઇટ્રો એનિલિન। જો આગળ શીખાય એ પ્રકારે જળ વિભાજનની અંદર કે આની અંદર બે પ્રકારના આયનો H+ OH- અહીંયાથી બંધ તૂટે એટલે જે આ છે કેવો બનવાનો તો કે પ્લસ ડેલ્ટા આ છે માઇનસ ડેલ્ટા એટલે OH એની સાથે જોડાશે એટલે એક બનશે તમને એસિટિક એસિડ અને H+ છે નાઇટ્રોજન સાથે જોડાશે એટલે અહીંયા બનશે NH2। સમજણ પડી તો આવી રીતે નાઇટ્રેશન ની પ્રક્રિયા દ્વારા તમે જે સંયોજન બનાવો છો બનાવી શકો છો। તો છેલ્લી પ્રક્રિયા છે આપણી એ જોઈ લઈએ કે સલ્ફોનેશન ચાલો તો આની અંદર સલ્ફોનેશન ની અંદર તમને ખબર છે કે ભાઈ કા સાંદ્ર H2SO4 કાવલિયમ તો એની સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળે છે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે કોની પ્રક્રિયા તો કે જો એનિલિનની પ્રક્રિયા એનિલિનની પ્રક્રિયા સાંદ્ર H2SO4 સાથે કરતા એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ નિપજ મળે છે અને જે આ એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ નિપજ મળે છે 453 થી 473 કેલ્વિન તાપમાન જેને 453 થી લઈ અને 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા શું મળે છે તો કે જે આપણે સંયોજન મેળવવાનું છે એટલે કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ
लेके पेरा एमिनो बेंजीन सल्फोनिक एसिड एवी निकोज मळे छे એટલે પેરા સલ્ફો શું સમૂહ હશે એમિનો સમૂહ એટલે પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક નિપજ મળે છે ચાલો પ્રક્રિયા સમજીએ તો પ્રક્રિયાની અંદર શું છે તો કે જે તમને એનિલિન આપેલો છે એની એનિલિનની પ્રક્રિયા સૌપ્રથમ કોની સાથે કરવામાં આવે છે તો કે ભાઈ H2SO4 સાથે તો એનિલિનની પ્રક્રિયા આપણે H2SO4 સાથે કરીએ આ કેવો H2SO4 સાંદ્ર ચાલો તો જો એની અંદર બે પ્રકારના એનો હોય H+ અને HSO4- એટલે તમને જે પહેલા સંયોજન મળે એ આવા પ્રકારનું મળે કે ભાઈ H2 હતા અહીંયા એક H જોડાય એટલે NH3 એટલે એની પાસે પ્લસ ચાર્જ અને HSO4 માઇનસ જેને શું કહેવામાં આવે તો કે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને શું કહેવામાં આવે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ હવે જો આને શું કરવાનું છે તો આને આપણે ફક્ત ગરમ કરવાનું છે કેટલા તાપમાને તો કે 453 થી લઈ અને 443 કેલ્વિન તાપમાને તમે જો આને ગરમ કરો તો તમને શું નિપજ મળવાની છે તો કે જો ગરમ કરો એટલે અહીંયાથી NH2 બરાબર છે નીચે શું જોઈન્ટ થવાનું તો કે SO HSO3 SO3H શું બનવાનું છે તો કે SO3H એટલે હવે જો ફક્ત શું કે સ્થાન બદલાણા જે હતા એના તો SO3H મેળા આને શું કહેવાય તો કે પેરા એમિનો પછી તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ હવે જો કદાચ આની અંદર શું બને તો કે સંસબંધન જેવું બાબત બને એટલે કે અહીંયા રહેલો એચ છે આની સાથે જોડાય તો જો આવા પ્રકારનું સંયોજન તમને મળે એટલે કે NH3 આની પાસે પ્લસ ચાર્જ ત્યાંથી હાઇડ્રોજન ગયો એટલે એની પાસે માઇનસ ચાર્જ કે SO3 બરાબર છે તો આને શું કહેવામાં આવે તો કે જ્વી વિટર આયન શું કહેવામાં આવે છે વિટર આયન સમજણ પડી તો આવી રીતે તમે સલ્ફોનેશન દ્વારા તમારે જે નિપજ મેળવે છે એ નિપજ મેળવી શકો છો તો એક ખાસ નોંધ શું છે તો એ એનિલિન છે એ એનિલિન ફ્રીડર ક્રાબ આલ્કાઇલેશન અને એસાઇલેશન ની પ્રક્રિયા આપતા નથી તો જો સલ્ફોનેશન જોયું નાઇટ્રેશન જોયું બરાબર છે બ્રોમિનેશન જોયું અને બધી પ્રક્રિયાઓ તમે ક્યાંક ને ક્યાંક ભણી ગયા થોડો એવો શું છે એની અંદર ફેરફાર છે એટલે થોડો એવો એની અંદર આગુ પાછું છે પણ આની અંદર જો વાત કરીએ તો એ ફ્રીડર ક્રાબ આલ્કાઇલેશન અથવા એસાઇલેશન ની પ્રક્રિયા આપતા નથી તો કારણ શું છે તો કે કારણ કે પ્રક્રિયામાં વપરાતો ઉદીપક નિર્જળ AlCl3 એમિનો સમૂહ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બનાવે છે અને જે અક્રિયાકારક હોય છે એટલે કે જે અંદર જે નિર્જળ AlCl3 છે એનો ઉપયોગ કરીએ છીએ એ શું કરે છે તો કે NH2 સમૂહ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી નાખે છે
क्षार बनाया थे ने जे क्षार बने छे ई अक्रियाकारक એટલે કે આગળ પ્રક્રિયા કરવા માટે સક્ષમ હોતો નથી પરિણામે પ્રક્રિયા આગળ વધવાની નથી એટલા માટે એ ફીડર ક્રાફ આલ્કાઇલેશન અને એસાઇલેશન ની પ્રક્રિયા છે એ પ્રક્રિયા આવતું નથી એટલે ખાસ આપણે આજે જે જોઈમાં સલ્ફોનેશન ની પ્રક્રિયા તો એની અંદર સાંદ્ર એક્વેશન ફોર સાથે આપણે પ્રક્રિયા કરી એટલે મધ્યવર્તી સંયોજન બને છે આ બંને સ્ટેપ તમે એકની અંદર દર્શાવશો તો તમને આ સીધું સ્ટેપ મળવાનું છે પણ પહેલા બને છે શું તો ગેલિયમ હાઇડ્રોજન સલ્ફેટ એટલે કે આવા પ્રકારનો આયન બને છે એના માટે પણ આપણે શું યાદ રાખશું તો કે અહીંયા H+ અને HSO3- આવા બે પ્રકારના આયનો હોય છે એટલે નાઇટ્રોજન પાસેના અબંધકારક ઇલેક્ટ્રોન પહેલા એની સાથે H+ જોડાઈ જશે અને બાકી વધેલો આયન સ્વરૂપે ત્યાં જોડાવાનો છે HSO4 અને પછી એને ગરમ કરશો એટલે એની અંદરથી જે પાણીનો અણુ છે એ શું થઈ જવાનો તો કે મુક્ત થઈ જવાનો એટલે પરિણામે તમને અહીંયા પાણીનો અણુ મુક્ત થઈ અને શું મળવાનું છે તો કે આવા પ્રકારનો એટલે કે પેરાસાની અંદર SO3H સંયોજન મળવાનું છે જેને શું કહેવાય પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને એમાંથી હાઇડ્રોજન છે ક્યાં જતો હોય તો કે નાઇટ્રોજન છે પોતાના બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આપે તો એ ઉપર જાય ત્યારે આ સંયોજન બને કે સંયોજન આવા પ્રકારનો હોય જેને જ્વિટર આયન છે એ જ્વિટર આયન કહેવામાં આવે છે અને ખાસ આ નોંધ છે યાદ રાખવાની જે આપણા એમસીક્યુ માટે આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવવાની છે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ અને અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું કરીએ છીએ આની પછીની એક પણ થિયરી આપણા કોર્સમાં હાલના સિલેબસ પ્રમાણે નથી એટલે કાલે આપણે નવા ચેપ્ટર સાથે મળશું તો અહીંયા આપણું 13મું ચેપ્ટર પૂરું કરીએ છીએ